हेलो स्टूडेंट, तो आज आप नेमिंग रिएक्शन नामकरण वाली जितनी पण प्रक्रियाओं है कार्बनिक रसायण में बधीज रासायणिक प्रक्रियाओं विषे बात करीशुं। सौप्रथम पहला टू दी पॉइंट आज बात करीशुं के प्रक्रिया है शाना माटे छे, कोई पण रिएक्शन शाना माटे छे अने एनी अंदर क्या रिएजन यूज थाय छे। टू दी पॉइंट डायरेक्ट तमने आज समझाई स्वार्ट्ज रिएक्शन, स्वार्ट्ज प्रक्रिया। तो के स्वार्ट्ज प्रक्रिया कोना माटे छे, तो जयरे अल्काइल फ्लोराइड बनावू होय तो एना माटेनी आ प्रिपरेशन छे जेमां अल्काइल फ्लोराइड बने। तो अल्काइल फ्लोराइड सामाथी बनावी शकाय, तो अल्काइल हेलाइड, तो अल्काइल क्लोराइड अने अल्काइल ब्रोमाइड एमांथी आपणे अल्काइल फ्लोराइड बनावू होय तो आ रिएक्शन वपराय, आ प्रक्रिया वपराय, जेने कहेवाय स्वार्ट्ज प्रक्रिया। याद केवी रीते राखशो, तो अल्काइल फ्लोराइड बनावू छे तो तोड़ी नाखो। कार्बनिक रसायणमां ओर्गेनिक केमिस्ट्रीमां कोई पण वस्तु तमारे प्रिपेर करवू होय, कोई पण रिएक्शन तमारे केवी रीते आवी जशे जाणवू होय, तो तमे एने शुं करो, डिस्कनेक्ट करो, तोड़ी नाखो। पण तोड़ो एवुं के जेवुं जोड़ाय, डिस्कनेक्ट एवुं करो जेवुं तमे कनेक्ट करी शको, जेवी रिएक्शन पॉसिबल होय, પછી એવું નહીં તોડવાનું જે પોસિબલ ના હોય। તો કે આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવે છે, તો અહીંયા બ્રેકડાઉન કરી દે તો આમાં શું આવશે, જો તો આ આર છે આલ્કાઇલ, એટલે આલ્કાઇલ કોઈ ગ્રુપ હશે, એ કોઈ અધર ગ્રુપમાંથી આપણને આલ્કાઇલ મળશે, અને એફ એફ વાળો કોઈ કમ્પાઉન્ડ હશે, ફ્લોરિન કેવો હશે -1। તો અહીંયા જ્યારે તમને સ્વાર્ટ્ઝ રિએક્શન પૂછાય, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, તો ફ્લોરાઇડ, તો કયા ફ્લોરાઇડ લઈશું આપણે, AgF COF2 SP2F3। તો અહીંયા AgF લીધું આપણે, શું લીધું, AgF સિલ્વર ફ્લોરાઇડ, શું લીધું છે, સિલ્વર ફ્લોરાઇડ। તો આમાં સિલ્વર ફ્લોરાઇડ પ્રક્રિયા એટલે કે રિએજન્ટ વપરાય છે, આમાં હેલોજન શું થઈ જશે, એક્સચેન્જ થઈ જશે, એટલે કે હેલોજન નું શું થશે, વિનિમય થશે। તો હેલોજન એક્સચેન્જ રિએક્શન છે, હેલોજન વિનિમય પ્રક્રિયા છે। જે પણ તમે આ વિડીયો જોવા માટે બેઠા હોય, નોટ અને પેન લઈને બેસજો, જેટલા શબ્દ બોલવામાં આવે જે નોટ કરવામાં આવે બરાબર નોટ કરી લેજો। સ્વાર્ટ્ઝ રિએક્શન, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, બીજું હેલોજન એક્સચેન્જ છે જેમાં હેલોજન નો વિનિમય થાય છે બરાબર। તો અહીંયા હેલોજન એક્સચેન્જ થશે અને આપણને શું મળશે, અહીંયા AgCl। ફરી એક વખત, કોઈ પણ ફ્લોરાઇડ તમારે બનાવવા હોય આલ્કાઇલ ફ્લોરાઇડ, તો સ્વાર્ટ્ઝ રિએક્શન વપરાશે, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા વપરાશે, જેની અંદર કોઈ આલ્કાઇલ હેલાઇડ લેવાનું, ક્લોરાઇડ અને બ્રોમાઇડ, અને એમાં અંદર જે ફ્લોરિનની આપણે જરૂર છે, ડિસ્કનેક્ટ કરીએ તોડીએ તો આપણને ખબર પડે કે આલ્કાઇલ જે છે આલ્કાઇલ ક્લોરાઇડ કાં તો આલ્કાઇલ બ્રોમાઇડ માંથી મળશે, અને ફ્લોરિન જે છે એ ફ્લોરિનના મેટાલિક ફ્લોરાઇડ, ધાતવીય ફ્લોરાઇડ, કયા, AgFCO2SP2F3, આમાંથી તમને ફ્લોરાઇડ મળશે। આ બંનેને ભેગા કરશો એટલે તમને આલ્કાઇલ ફ્લોરાઇડ મળશે। કોઈ પણ રિએક્શન એવું પૂછવામાં આવે, મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, અને આની કોઈ પણ એવું કહેવામાં આવે ભાઈ તમે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા કઈ નિપજ મળશે, એટલે કે ફાઇનલ પ્રોડક્ટ શું હશે સ્વાર્ટ્ઝ રિએક્શન ની, તો મિથાઇલ ક્લોરાઇડ હોય તો આપણને શું મળશે, મિથાઇલ ફ્લોરાઇડ, સ્વાર્ટ્ઝ નામ આવે, ફાઇનલ પ્રોડક્ટ શું આવે, ફ્લોરાઇડ। તો આલ્કાઇલ ફ્લોરાઇડ ની પ્રિપરેશન માટેની જે રિએક્શન છે એનું નામ છે સ્વાર્ટ્ઝ। પછી છે ફ્રિંકલસ્ટેન રિએક્શન, ફ્રિંકલસ્ટેન રિએક્શન શાના માટે છે, તો આલ્કાઇલ આયોડાઇડ માટે છે। તો આલ્કાઇલ આયોડાઇડ ની પ્રિપરેશન, પ્રિપરેશન ઓફ આલ્કાઇલ આયોડાઇડ, આલ્કાઇલ આયોડાઇડ ની બનાવટ એ તમારી ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા છે। તો ક્લિયર, આટલું તમને ખબર હોવી જોઈએ, ફ્રિંકલસ્ટેન નામ આવે એટલે કે આપણે આલ્કાઇલ આયોડાઇડ છે। મેં તમને હમણાં સમજાવ્યું, કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વસ્તુ કેમની બની હશે, શાના દ્વારા કયા રિએજન લીધા હશે જાણવું હોય તો જે બનાવવાનું કીધું છે એને આપણે બ્રેક કરી નાખો, તોડી નાખો, પણ તોડવાનું એવું જેવું જોડાય। તો અહીંયા આલ્કાઇલ આયોડાઇડ ને બંધ તોડીએ તો આપણને શું મળ્યું, અહીંયા આલ્કાઇલ અને આયોડાઇડ। તો અગેન ફરી નેક્સ્ટ, એવું ને એવું જ આલ્કાઇલ મળે એવું કઈ સંયોજન લો, તો આલ્કાઇલ મળે એવું સંયોજન લેવાનું, આલ્કાઇલ ક્લોરાઇડ કાં તો આલ્કાઇલ બ્રોમાઇડ, અને આયોડિન માટે કોઈ આયોડાઇડ વાળું સંયોજન લેવાનું। તો આયોડિન કયા ફોર્મમાં હોય, I-1, તો એ કોની સાથે જોડેલું હશે, કોઈ પોઝિટિવ, તો પોઝિટિવ એટલે મેટલ, ધાતુ, ધાતુમાં કોણ લીધું આપણે, સોડિયમ, તો ધડાકા ભડાકા વાળી મેટલ, ધ્યાન રાખજો ભાઈ, સોડિયમ મેટલ, જ્યારે જ્યારે તમે ધાતુ સાથે રિએક્શન હશે, મેટલ સાથે રિએક્શન હશે, તો મોસ્ટલી જનરલી કયા રિએજન્ટ આપણે યુઝ કર્યા છે, રિએજન્ટ તરીકે કોને યુઝ કર્યા છે, તો આલ્કલી મેટલ, જે હાઈલી પોઝિટિવ, સૌથી વધુ ધન છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, એ તત્વો યુઝ કર્યા છે। તો અહીંયા સોડિયમ લઈશું આપણે, તો NaI રિએજન્ટ કયો આવશે, NaI પ્રક્રિયકની હાજરીમાં પ્રક્રિયા કરીશું અને અંદર રાખીશું ડ્રાય એસિટોન, શુષ્ક એસિટોન, CH3COCH3, આ એસિટોન ની પ્રેઝન્સમાં રિએક્શન કરીશું, આમાં પણ હેલોજન એક્સચેન્જ થશે, એટલે હેલોજન નું શું થશે, વિનિમય થશે, તો આલ્કાઇલ ક્લોરાઇડ માંથી બનશે આલ્કાઇલ આયોડાઇડ, શું બનશે, આલ્કાઇલ આયોડાઇડ। તો જ્યારે તમને એવું ખબર પડે કે ભાઈ મારે આયોડાઇડ બનાવવું છે, આલ્કાઇલ આયોડાઇડ ની જરૂર છે, મિથાઇલ આયોડાઇડ, ઇથાઇલ આયોડાઇડ, કોઈ પણ આયોડાઇડ ની જરૂર છે, ત્યારે યાદ આવવું જોઈએ કે કઈ રિએક્શન છે, ફ્રિંકલસ્ટેન અથવા ફ્રિંકલસ્ટેન એ કોની શું બનાવવા માટે વપરાય છે, આલ્કાઇલ આયોડાઇડ। તો મિથાઇલ ક્લોરાઇડ ની ફ્રિંકલસ્ટેન રિએક્શન થી મિથાઇલ આયોડાઇડ મળે છે, પ્રેઝન્સ ઓફ, તો ફટાક દઈને ધ્યાન રાખવાનું, જે પણ બનાવેલું હોય એને તોડી નાખો અને એમાં જે બંને મળે છે એ બંનેના કમ્પાઉન્ડ લઈ લો, ખ્યાલ આવી ગયો તમને। ચલો એના પછી નેક્સ્ટ રિએક્શન છે વુડ્સ, હવે આ હતી પ્રિપરેશન વાળી રિએક્શન જેમાં આલ્કાઇલ ફ્લોરાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ બન્યું, હવે રિએક્શન છે કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાઓ છે, પણ વુડ્સ નામ છે, શું નામ છે, વુડ્સ। તો વુડ્સ એટલે બીજું મારે એને કેવું હોય, તો હું આ બંને રિએક્શન ને હેરાફેરી રિએક્શન કહીશ, શું નામ આપીશ,
હેરાફેરી તો વુડ્સ અને ફિટિંગ રિએક્શન એ હેરાફેરી રિએક્શન છે. એનો મતલબ ફિર હેરાફેરી હેરાફેરી. તમે મૂવી જોયું હશે પિક્ચર કે જેની અંદર આખા પિક્ચર ની અંદર 21 દિન મેં પૈસે ડબલ, એટલે પૈસા ડબલ કરવા માટે શું કરે છે, આખો વહીવટ કરે છે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ. તો આવું થોડુંક ધ્યાન રાખજો જેથી કરીને તમને ખ્યાલ રહે હેરાફેરી રિએક્શન જે મળે છે. આલ્કાઇલ છે આપણી જોડે, આમાં શું છે, જો જેટલા આલ્કાઇલ લીધા હશે એટલા જ કાર્બન વાળો આલ્કાઇલ મળશે. મિથાઇલ તો મિથાઇલ ફ્લોરાઇડ, મિથાઇલ તો મિથાઇલ આયોડાઇડ, જેટલું લીધું હશે એટલા જ કાર્બન વાળો આલ્કાઇલ મળશે. પણ આ વુડ્સ અને ફિટિંગ બંને રિએક્શન એવી રિએક્શન છે કે જેમાં જેટલા આલ્કાઇલ લીધા હશે એના કરતા ડબલ, એટલે કે બમણા કાર્બન તમને મળશે. એટલે કે જે આલ્કાઇલ હશે એ આલ્કાઇલ શું કરી દેવાનું આપણે સામે ડબલ. બસ આ સિવાય કશું જ કરવાનું નથી. આ રિએક્શન એકદમ સિમ્પલ છે. વુડ્સ અને ફિટિંગ નામ આવે એટલે તમને ફટાક દઈને યાદ આવવું જોઈએ હેરા ફેરી રિએક્શન છે, બરાબર. એટલે હેરા ફેરી એટલે શું કરવાનું છે, એમાં ડબલ જ કરવાનું છે. ભલે ચલો વુડ્સ રિએક્શન છે, પહેલા પહેલું કોની રિએક્શન છે વુડ્સ રિએક્શન, તો આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન છે. ચલો ફિટિંગ રિએક્શન છે તો કોની રિએક્શન છે, એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ એરોમેટિક હેલાઇડ, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આ જે એરાઇલ હેલાઇડ ની પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખજો, વુડ્સ કોની રિએક્શન છે, આલ્કાઇલ હેલાઇડ, ફિટિંગ કોની રિએક્શન છે, એરાઇલ હેલાઇડ. હવે નામ છે વુડ્સ ફિટિંગ, શું નામ છે, વુડ્સ ફિટિંગ, તો વુડ્સ કોની છે બેટા, આલ્કાઇલ હેલાઇડ, ફિટિંગ કોની છે, એરાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંને લઈશું આપણે, બરાબર ધ્યાન. અહીંયા વુડ્સ ફિટિંગ, વુડ્સ ફિટિંગ કોની રિએક્શન છે, ત્રણે ત્રણ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. તો અહીંયા આપણે વુડ્સ માં શું લીધું, આલ્કાઇલ હેલાઇડ, ફિટિંગ માં શું લીધું, એરાઇલ હેલાઇડ, વુડ્સ ફિટિંગ માં શું લીધું, આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. તો આ બધા રિએક્શન ની આપણે રિએક્શન કરીશું સોડિયમ મેટલ, સોડિયમ ધાતુ સાથે. કોની સાથે, સોડિયમ મેટલ, સોડિયમ ધાતુ ની પ્રેઝન્સ માં આપણે રિએક્શન કરીશું. જે ધડાકા ભડાકા વાળી ધાતુ મેં હમણાં જ સમજાવ્યું તમને, જયારે જયારે મેટલ ધાતુ લેવાનું આવે જનરલી બધી રિએક્શન ની અંદર કોણ યુઝ કરેલું છે ભાઈ, આલ્કલી મેટલ, આલ્કલી ધાતુ, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, બરાબર ને. એમાં ધડાકા ભડાકા વાળી મેટલ સોડિયમ ધાતુ નો આપણે ઉપયોગ કર્યો. કોણ લીધું, આલ્કાઇલ હેલાઇડ અને અહીંયા એરાઇલ હેલાઇડ. આમાં શું લીધું, આલ્કાઇલ અને એરાઇલ બંને. ધાતુ કઈ, મેટલ કઈ વાપરી આપણે, સોડિયમ. તો જો આમાં આલ્કાઇલ હેલાઇડ જે પણ આપણે લીધું છે એની રિએક્શન કરી એને મેટલ સોડિયમ ધાતુ સાથે, કશું જ કરવાનું નહીં, બંધ તોડી નાખવાનું. અને આમાં જે પણ આલ્કાઇલ છે એને શું કરી દેવાના, ડબલ. આલ્કાઇલ શું કરી દઈશું આપણે, ડબલ. તો સપોઝ માનો કે મારી જોડે ક્લોરોમિથેન છે, શું છે, ક્લોરોમિથેન, સોડિયમ મેટલ, સોડિયમ ધાતુ સાથે આમાં ડ્રાય ઇથર આવશે. શું આવશે, ડ્રાય ઇથર, શુષ્ક ઇથર. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશું આપણે, શુષ્ક ઇથર. જે પણ રિએજન છે આમાં જે આલ્કાઇલ છે એ આલ્કાઇલ એના જેવો જ સામે લખી દો એટલે ડબલ કાર્બન થઈ જશે અને ડબલ કાર્બન વાળો આલ્કેન મળશે. ડબલ કાર્બન વાળો શું મળશે આપણને, આલ્કેન. તો જયારે તમને એવું પૂછાય કે ક્લોરોમિથેન માંથી ઇથેન બનાવો, ક્લોરોપ્રોપેન માંથી તમને માનો કે હેક્ઝેનાલ બનાવો, તો જયારે જયારે તમને પૂછાયું હોય એના કરતા તમારે ડબલ કાર્બન જોતા હોય, કોઈ પણ કન્વર્ઝન પરિવર્તન પૂછાયું હોય અને તમારે ડબલ કાર્બન ની જરૂર પડે તો મગજમાં ફટાક થઈ લાઈટ થવી જોઈએ કે ડબલ કાર્બન કરવા છે. ઇટ મીન્સ કઈ રિએક્શન આવશે, વુડ્સ રિએક્શન આવશે, ક્લિયર. તો હવે મિથાઇલ ક્લોરાઇડ માંથી ઇથેન, હવે કોઈ આવી રિએક્શન આપી હોય તમને બોર્ડમાં આવી રીતે ડાયરેક્ટ પૂછે તો પણ આ બંધ તોડી નાના જેવું જ એની સામે લખી દેવાનું. ચલો ફિટિંગ રિએક્શન છે, ફિટિંગ કોની રિએક્શન છે, તો એરાઇલ હેલાઇડ માંથી શું ડબલ થઈ જશે, અહીંયા એરાઇલ ડબલ થઈ જશે. જો એરાઇલ હેલાઇડ છે અને સોડિયમ મેટલ સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરશો તમે તો એરાઇલ ડબલ મળશે. તમે આવી રીતે પણ લખી શકો અને ખાસ ધ્યાન રાખજો અહીંયા એર એક્સ હું ડાયરેક્ટ લખું, અહીંયા એર એક્સ એરોમેટિક હેલાઇડ સોડિયમ મેટલ, તો શું થઈ જશે અહીંયા એરોમેટિક, ડબલ એરોમેટિક થઈ જશે એટલે કે ડબલ બેન્ઝીન આવી રીતે થઈ જશે. તો આને એકને આપણે સી સિક્સ એચ ફાઈવ જે સીએલ છે એને આપણે પીએચસીએલ લખી શકીએ, ફિનાઇલ, ફિનાઇલ. તો અહીંયા જે મળે છે આ ફિનાઇલ, કેટલા ફિનાઇલ મળે છે આપણને, ડાય ફિનાઇલ, માટે આનું નામ થશે ડાય ફિનાઇલ. ખાસ ધ્યાન રાખજો તમને આ જ રિએક્શન એવી રીતે પૂછાય કે ક્લોરોબેન્ઝીન માંથી ડાય ફિનાઇલ બનાવો, ક્લોરોબેન્ઝીન માંથી ડાય ફિનાઇલ. ડાય ફિનાઇલ એટલે તમારે ડબલ જોઈએ છે, જયારે જયારે તમને જે કાર્બન આપે એના કરતા ડબલ જોઈએ તો આપણે કઈ રિએક્શન વાપરીશું, વુડ્સ અને ફિટિંગ. તો આ થઈ રિએક્શન વુડ્સ અને ફિટિંગ. ચલો અહીંયા ધ્યાન, હવે તમને કીધું છે વુડ્સ ફિટિંગ, આખું બંને સાથે વુડ્સ ફિટિંગ. વુડ્સ કોની રિએક્શન છે, આલ્કાઇલ હેલાઇડ, ફિટિંગ કોની છે, એરાઇલ હેલાઇડ, વુડ્સ ફિટિંગ રિએક્શન. તો વુડ્સ ફિટિંગ માં શું કરવાનું, વુડ્સ એટલે આલ્કાઇલ હેલાઇડ, ફિટિંગ એટલે એરાઇલ હેલાઇડ અને સોડિયમ મેટલ ની પ્રેઝન્સ માં. તો હવે અહીંયા કશું ડબલ નહીં થાય, આ હેરાફેરી રિએક્શન નહીં, હવે શાંતિથી ભાઈ પુનઃઉત્પત્તિ થઈ ગઈ, હવે બંનેને ખબર પડી ગઈ કે આ ડબલ થઈ ગયા, આ ડબલ થઈ ગયા, હવે ડબલ નહીં કરવાના. હવે આલ્કાઇલ ને એરાઇલ બંને લઈશું સોડિયમ મેટલ સાથે, ધડાકા ભડાવવાની મેટલ સાથે, તો શું થઈ જશે, એરાઇલ જે પણ છે એરાઇલ અને આલ્કાઇલ બંને ભેગા થઈ જશે, એરાઇલ અને આલ્કાઇલ શું થઈ જશે, ભેગા. સપોઝ માનો કે મેં આમાં ક્લોરોબેન્ઝીન લીધું છે, શું લીધું છે, ક્લોરોબેન્ઝીન, અને અહીંયા લીધું છે મિથાઇલ ક્લોરાઇડ, અને વુડ્સ ફિટિંગ રિએક્શન કરીશું આપણે તો આપણને શું મળશે, બેન્ઝીન પર શું મળશે, મિથાઇલ, એટલે મિથાઇલ બેન્ઝીન પ્રોડક્ટ મળશે. કઈ પ્રોડક્ટ મળશે, મિથાઇલ બેન્ઝીન. તમે વ્યવસ્થિત થોડું લખી દેજો જેથી કરીને પ્રોબ્લેમ ના થાય, લોચા ના પડે, બરાબર. તો ક્લોરો
મિથેન ક્લોરોબેન્ઝીનની આપણે મિથાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન જ્યારે જ્યારે આલ્કાઇલ હેલાઇડ એરાઇલ હેલાઇડ ભેગા આવે સોડિયમ મેટલ હોય તો વુડ સ્પ્લિટિંગ નામ થશે. તો આ થયું તમારી નેમિંગ રિએક્શન નામકરણ વાળી પ્રક્રિયા. ચલો એના પછી હવે આપણે આગળ બીજી રિએક્શન જોઈએ. સિક્સ નંબર રિએક્શન છે ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડ રિએક્શન કોને કહેવાય, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોને કહેવાય? તો ગ્રિગ્નાર્ડ એટલે અહીં ધ્યાન રાખજો ખાસ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોણ છે? આર એમ જી એક્સ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે આર એમ જી એક્સ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. ખાસ ધ્યાન રાખો, આવો પણ એમસીક્યુ પૂછાય છે, લખતા રહેજો. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આ જે છે અને ઓર્ગેનિકમાં આપણે ઇંગ્લિશમાં શું કહી શકીએ, ઓર્ગેનો મેટાલિક હેલાઇડ. વોટ ઇઝ ઓર્ગેનો મેટાલિક હેલાઇડ? તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આવું પૂછી શકે, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જેને ઓર્ગેનો મેટાલિક હેલાઇડ. અને ગુજરાતી મીડિયમ હોય તો એને કાર્બનના કમ્પાઉન્ડ છે, કાર્બનના સંયોજન એટલે કાર્બ ધાતુ છે અને હેલાઇડ છે, તો કાર્બ ધાત્વીય હેલાઇડ. શું બોલાય? અને કાર્બ ધાત્વીય હેલાઇડ. ખાસ લખી દો, કાર્બ ધાત્વીય હેલાઇડ અથવા ઓર્ગેનો મેટાલિક હેલાઇડ એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે. ચલો આર એમ જી એક્સ કેવી રીતે બન્યો હશે, કેમનો બન્યો હશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા? એકદમ સિમ્પલ છે, નોર્મલ વસ્તુ છે. આ જે છે તોડી નાખો, તો હું આ બંધને તોડીશ, તો ચલો હેલાઇડ મેગ્નેશિયમ એનો મતલબ કઈ ધાતુ, કઈ મેટલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગ્રિગ્નાર્ડ રિએક્શન, દેખો વુડ્સ હતું તો સોડિયમ મેટલ વાપરી સોડિયમ ધાતુ, ગ્રિગ્નાર્ડ આવે તો મેગ્નેશિયમ મેટલ આવે મેગ્નેશિયમ ધાતુ. એ સિવાય બીજું કયું ગ્રુપ લાગે છે ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહમાં? તો આલ્કાઇલ અને હેલાઇડ, એનો મતલબ આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન છે. તો લખ્યું આપણે આલ્કાઇલ હેલાઇડ. તમને જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્વેશ્ચન પૂછવામાં આવે, પ્રશ્ન પૂછવામાં આવે, એ તમારો જવાબ હશે. મારું એવું કેવું છે, કેમ ની ખબર પડે તમને, તેવું સમજવા માટે જે પણ ક્વેશ્ચન હોય ગ્રિગ્નાર્ડ પૂછ્યું, તો ગ્રિગ્નાર્ડ એટલે આવું કેવાય એટલું ખબર હોવી જોઈએ. આમાં કઈ મેટલ કઈ ધાતુ દેખાય છે? મેગ્નેશિયમ. કોની પડે છે? કોણ કોણ રહ્યું? બીજું આલ્કાઇલ અને હેલાઇડ. તો આને તોડો તો ઓટોમેટિક ખબર પડે આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન છે મેગ્નેશિયમ મેટલ, મેગ્નેશિયમ ધાતુ સાથે. મેગ્નેશિયમ ની બે વેલેન્સી હોય, વેલેન્સી ટુ હોય, એટલે અહીંયા શું બને છે? મેગ્નેશિયમ બંનેની વચ્ચે જોડાઈ જશે આર એમ જી એક્સ. શું બનશે? આર એમ જી એક્સ. આ પણ ડ્રાય ઇથર, શુષ્ક ઇથર ની હાજરીમાં. ચલો આર એમ જી એક્સ બની ગયું. અહીંયા લાસ્ટમાં આપણે ફાઇનલી શું કરીશું, હરેક વખત ગ્રિગ્નાર્ડ રિએક્શન જે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ભણીશું એમાં છેલ્લે લાસ્ટમાં હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરીશું આપણે. તો અહીંયા પણ આપણે જળ વિભાજનમાં એચ ટુ એડ કરીશું, અહીંયા પાણી ઉમેરવાની સાથે શું થશે પાણીમાં એચ પ્લસ અને ઓ એચ માઇનસ. તો અહીંયાથી હું શું લખીશ જુઓ, તો આલ્કાઇલ અને મેગ્નેશિયમ બંધ તૂટી જશે, મેગ્નેશિયમ પોઝિટિવ અહીંયા નેગેટિવ, તો આલ્કાઇલ જોડે કોણ આવશે? હાઇડ્રોજન. અને આમાં MgOHX, MgOHX એકદમ સિમ્પલ રિએક્શન છે. કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હશે, એરાઇલ હેલાઇડ હશે, એની મેગ્નેશિયમ સાથે રિએક્શન કરીશું, તો આર એમ જી એક્સ અથવા એરાઇલ એમ જી એક્સ. અને છેલ્લે હાઇડ્રેશન જળ વિભાજન કરતા હાઇડ્રોજન મળે છે પાછો, એનો મતલબ આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કેન. અગર મેં લીધું ક્લોરોમિથેન, શું લેવામાં આવશે? ક્લોરોમિથેન. અને મેગ્નેશિયમ મેટલ, મેગ્નેશિયમ ધાતુ દેખાય, હાઇડ્રેશન જળ વિભાજન કરેલું દેખાય, તો અહીંયા ફટાકદેન ક્લોરોમિથેન માંથી આપણે શું લખીશું? મિથેન. હેલોજન ને દૂર કરીને ત્યાં શું આપી દેવાનું? હાઇડ્રોજન. ચલો આટલું ધ્યાન રાખો ફટાફટ ફરી એકવાર. ગ્રિગ્નાર્ડ રિએક્શન જે છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે, જે પણ આલ્કાઇલ હેલાઇડ છે એમાં હેલાઇડ ને રિમૂવ કરીને ત્યાં શું આપી દેશે? હાઇડ્રોજન. આ રિએક્શન ને ગ્રિગ્નાર્ડ રિએક્શન કહીશું આપણે. ગ્રિગ્નાર્ડ રિએક્શન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મળ્યો. હવે આ રિએજન્ટ, આ પ્રક્રિયાની મદદથી આપણે સ્પેશિયલ એક અલગ વિડીયોની અંદર એની જેટલી રિએક્શનો છે બધી રિએક્શનો વ્યવસ્થિત રીતે ક્લાસિફાય કરીને સમજીશું. આ ચેનલની અંદર જોડાયેલા બધા આગળ આલ્કાઇલ ગ્રિગ્નાર્ડની બધી રિએક્શનો સમજવા માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. અગર તમે ખાલી એમને વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર? એવું કરતું રહેવાનું થોડું થોડું. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, તો આલ્કાઇલ હેલાઇડ મેગ્નેશિયમ મેટલ આલ્કેન રિએક્શન, આલ્કેન મળે. શું મળે? આલ્કેન. તો તમને ખબર પડે આલ્કાઇલ હેલાઇડ છે, એમાંથી આલ્કેન જોઈએ છે તો ગ્રિગ્નાર્ડ. ચલો ક્લિયર. હવે ડબલ કાર્બન જોતા હોય તો વુડ્સ, બરાબર? ચલો બીટા એલિમિનેશન, બીટા વિલોપન. ચલો બીટા એલિમિનેશન કોની રિએક્શન છે? બીટા વિલોપન. તો બીટા વિલોપન પણ આલ્કાઇલ હેલાઇડ ની જ રિએક્શન છે. કોની રિએક્શન છે? આલ્કાઇલ હેલાઇડ. આમાં રિએજન તરીકે વિલોપન, એલિમિનેશન એટલે શું કરવાનું? આમાં આપણે દૂર કરવાનું, રિમૂવ કરવાનું. ચલો અહીંયા શું લેવામાં આવે છે? આલ્કોહોલિક KOH. શું લેવાનું? આલ્કોહોલિક KOH. યાદ રાખવા માટે હું તમને એવું કહી શકું કે પીધેલો KOH વાપરો. શું લેવાનું? આપણે પીધેલો KOH અંદર નાખવાનો આલ્કાઇલ હેલાઇડમાં. તો આપણને એઝ અ ફાઇનલ પ્રોડક્ટ આપણને શું મળશે? આલ્કીન મળશે. શું મળશે? આલ્કીન, બરાબર? સમજો, વિલોપન કરવાનું છે, દૂર કરવાનું છે, એલિમિનેટ કરવાનું છે, તો શું મળશે આપણને? આલ્કીન. આલ્કીન મેળવવા માટે અહીંયા બે કાર્બન હોવા જરૂરી છે. તો આલ્કાઇલ તરીકે આપણે કોને લઈશું? ઇથાઇલ ક્લોરાઇડ. કોને લઈશું? ઇથાઇલ ક્લોરાઇડ. ક્લોરોમિથેન આ રિએક્શન નહીં આપે. ઇથાઇલ ક્લોરાઇડમાં પહેલેથી આપણે જોઈએ તો કાર્બન પાસે જે હેલોજન છે, બરાબર, જે લુચ્ચો સ્વભાવ વાળો છે કે નેગેટિવલી ચાર્જ હશે, એ કાર્બનના ઇલેક્ટ્રોન પોતાની બાજુ ખેંચેલા રાખશે. પોઝિટિવલી ચાર્જ અંદર આ ઘર ગૃહસ્થી પરિવારની અંદર જ્યારે આલ્કોહોલિક KOH ની એન્ટ્રી પડે છે એટલે કે પીધેલો KOH આવે છે. કેવો KOH?
પીધેલો કહેવાય, જ્યારે આલ્કોહોલિક કહેવાય બેટા જ્યારે આલ્કાઇલ હેલાઇડમાં આવશે. એટલે આવી રીતે જે ચાર્જ છે એમાં Cl શું કરશે, ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે તો કાર્બોકેટાયન જનરેટ થશે અને બાજુવાળો કાર્બન અને હાઇડ્રોજન આપી દેશે, અરે સોરી બાજુવાળો કાર્બન હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન અને આપી દેશે. એટલે શું બનશે આમાં, ક્લોરોઇથેનમાંથી શું મળશે, ઇથીન. ક્લોરોઇથેનમાંથી શું મળશે, ઇથીન. અગર ક્લોરોપ્રોપેન હોય તો શું મળશે, પ્રોપીન. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન કોઈ પણ વસ્તુમાંથી રિમૂવ થાય, વિલોપન થાય, તો જે પણ જો અગર સિંગલ બોન્ડ હશે તો ડબલ બોન્ડ બનશે, ડબલ બોન્ડ હોય તો ટ્રિપલ બોન્ડ બનશે. વિલોપ થઈ જાય, દૂર થઈ જાય, એટલે પછી કાર્બન વચ્ચે બંધની સંખ્યા વધતી જશે. તો ક્લોરોમિથેનમાંથી આપણને શું મળ્યું, ઇથીન. આમાં ખાસ ધ્યાન રાખજો, અગર તમને બીટા વિલોપન તરીકે અગર 2-ક્લોરો-2-બ્રોમોબ્યુટેન આપવામાં આવે તો વચ્ચે નિપજ એલેક્ઝાન્ડર પ્રમાણે તમને અહીંયા મળશે બ્યુટ 2-ઇન. શું મળશે, બ્યુટ 2-ઇન. આ સૌથી વધારે નિપજ મળશે. આ થઈ બીટા એલિમિનેશન, બીટા વિલોપન પ્રક્રિયા, જે આલ્કાઇલ હેલાઇડમાંથી કોની રિએક્શન છે, આલ્કીનની બનાવટ. એટલે આલ્કીન બનશે, જ્યારે આપણે આલ્કીનની જરૂર હશે ત્યારે બીટા એલિમિનેશન, બીટા વિલોપન પ્રક્રિયા કરીશું. એના પછી પ્રક્રિયા છે ડાઉ પ્રોસેસ, ડાઉ પદ્ધતિ. ડાઉ પ્રોસેસ કોના માટે છે તો ખાસ સમજો, ડાઉ પ્રોસેસ, ડાઉ પદ્ધતિ છે ફિનોલ માટે. કોના માટે છે, ફિનોલ માટે. તો ડાઉ પ્રક્રિયા, ડાઉ પદ્ધતિ બેટા ફિનોલની બનાવટ માટે, પ્રિપરેશન ઓફ ફિનોલ. તો જે પણ બનાવવાનું કીધું છે, આપણને જે બનાવવાનું કીધું છે એના માટે આપણે એને તોડી નાખીશું. તો હવે આ રહ્યું એરાઇલ સમૂહ, આપણો કયો સમૂહ, એરાઇલ. અને અહીંયા OH એટલે હાઇડ્રોક્સાઇડ, OH એટલે હાઇડ્રોક્સાઇડ. તો કોઈ એવો સંયોજન, એવા કમ્પાઉન્ડ લઈશું જેમાંથી આપણને એરોમેટિક મળે, અને એવો કમ્પાઉન્ડ લઈશું જેમાં આપણને શું મળે, OH. તો OH વાળા કમ્પાઉન્ડ, OH કેવો હશે અહીંયા, -1. તો કોની સાથે જોડેલો હશે, પ્લસ સાથે જોડેલો હશે. પ્લસ માં કોણ લેવાનું, આલ્કલી ધડાકા ભડાકા વાળી મેટલ, કોણ, સોડિયમ. તો કયો કમ્પાઉન્ડ બને, NaOH. તો ચલો એક વસ્તુ ક્લિયર થઈ ગયું, NaOH માંથી OH, બરાબર ને, ક્યાં જોડાઈ જશે, બેન્ઝીન રિંગ પર. ચલો બેન્ઝીન, એરાઇલ કોણ છે તો એરોમેટિક હેલાઇડ, એરોમેટિક ક્લોરાઇડ લેવાનું. શું લેવાનું, એરોમેટિક ક્લોરાઇડ, ક્લોરોબેન્ઝીન. શું લીધું આપણે, તો ખાસ ધ્યાન રાખજો, ડાઉ પદ્ધતિ, ડાઉ પ્રોસેસ કોના માટે છે, તો ફિનોલની બનાવટ માટે છે. તો ફિનોલ બનશે એની અંદર. તો ફિનોલ બનાવવા માટે હવે મેં કીધું ફિનોલની બનાવટ છે, તો આપણે બંધ તોડી નાખો તો ઓટોમેટિક ખબર પડે કે આવા રિએક્શન લેવાના છે. તો અંદર હું બેઝ એડ કરું, બરાબર, NaOH. તો NaOH એડ કરવાની સાથે આની અંદર શું થશે, સોડિયમ ફિનોક્સાઇડ. શું મળશે, સોડિયમ ફિનોક્સાઇડ. અહીંયા ધ્યાન, H પ્લસ, અહીંયા Cl માઇનસ, તો શું બની જશે, અહીંયા ONa જોડે જશે, સોડિયમ ફિનોક્સાઇડ. શું મળશે, સોડિયમ ફિનોક્સાઇડ. અને ફાઇનલ પ્રોડક્ટ આપણે H પ્લસ એડ કરીશું અંદર, એટલે કે કોઈ પણ HCl કે કોઈ એસિડ એડ કરીશું એટલે બેન્ઝીન પર શું આવી જશે, OH. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે બેન્ઝીન રિંગ છે એનો અત્યારે રાજા, કિંગ કોણ છે અત્યારે, ક્લોરિન. પણ આપણે ક્લોરિનનું બલૂન ઉડાડવું છે. કોનું બલૂન ઉડાડવું છે, ક્લોરિનનું. અને કોને લાવવો છે આપણે, OH. બસ આવું જ કરવાનું તમારે. તો OH ને લાવવા માટે OH વાળો કમ્પાઉન્ડ કોણ લીધો આપણે, NaOH. તો NaOH માંથી OH એ શું કરશે, હેલોજનનું વિસ્થાપન કરી નાખશે, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરી નાખશે. અને આપણને Cl ની જગ્યાએ શું મળશે, OH, એટલે કે ફિનોલ બનશે. આ રિએક્શન જે છે 623 કેલ્વિન ટેમ્પરેચર, 200-312 પ્રેશર, એટલે કે દબાણની હાજરીમાં, અને આવી રીતે આ રિએક્શન થશે. અને ક્લોરોબેન્ઝીન માંથી આપણને શું બનશે, ફિનોલ. આ પ્રક્રિયા જે છે, આ રિએક્શન જે છે, અને આપણે શું નામ આપ્યું છે, ડાઉ પ્રોસેસ, ડાઉ પદ્ધતિ. ચલો એના પછી છેલ્લી રિએક્શન હવે આપણે ભણી લેવાની અંદર, ક્યુમિન. તો ચલો ક્યુમિન હોના પછીના લેક્ચરમાં આમાં જોડે રહ્યો, બરાબર. તો અહીંયા 8 રિએક્શન થઈ ગઈ, 8 રિએક્શન, 8 પ્રક્રિયાઓ કરી આપણે. અત્યારે આમાં કઈ રિએક્શન કરી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, કે જેમાં RMGX ગ્રિગ્નાર્ડ રિએજન્ટ મળે, અને બીટા એલિમિનેશન, બીટા વિલોપન, અને ડાઉ. ચલો હવે આગળ આપણે એના પછીની રિએક્શનની વાત કરીએ, ક્યુમિન રિએક્શન, ક્યુમિન પ્રક્રિયા. ચલો ક્યુમિન કોના માટે છે, પહેલું તો ક્યુમિન પણ ડાઉની જેમ આપણે ફિનોલની પ્રિપરેશન, એટલે કે ફિનોલની બનાવટ માટેની રિએક્શન છે ક્યુમિન. એક ડાઉ પ્રક્રિયા, ડાઉ પ્રોસેસ બની ગયા જેમાં ફિનોલ બનાવી શકાય, હવે આ ક્યુમિન દ્વારા બનાવવાનું. તો ક્યુમિન એટલે શું, એ પહેલું સમજવું જોઈએ. તો ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, ક્યુમિન એટલે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો બેન્ઝીન રિંગ પર કોણ જોડાયેલું હશે, આઇસોપ્રોપાઇલ ગ્રુપ. કયો ગ્રુપ જોડેલો હશે, આઇસોપ્રોપાઇલ ગ્રુપ. આઇસોપ્રોપાઇલ ગ્રુપ પર લખ્યું, મતલબ આઇસોપ્રોપાઇલ ગ્રુપ બેન્ઝીન રિંગ પર જોડેલો, આનું નામ છે ક્યુમિન. શું નામ છે આનું, ક્યુમિન. આમાંથી આપણે લાવવું છે ફિનોલ. તો ક્યુમિન માંથી ફિનોલ ની બનાવટ કરવા માટે પહેલા આપણે શું કરીશું, એમાં તો કે ઓક્સિડેશન કરીશું. ઓક્સિડેશન O2 ઇન પ્રેઝન્સ ઓફ Na2CO3, એટલે નટુ કાકાની હાજરીમાં આપણે શું કર્યું, આનું ઓક્સિડેશન. તો આમાં કેવી રીતે જોડાશે, ખાસ ધ્યાન રાખજો, બેન્ઝીન રિંગમાં આઇસોપ્રોપાઇલમાં જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન જોડે જ રિએક્શન કરવાની છે. બેન્ઝીન રિંગ પર જે કાર્બન જોડેલો છે એ કાર્બન જોડે આપણે ઓક્સિડેશન કરીશું. તો બે ઓક્સિજન અહીંયા જોડાઈ ગયા અને એક હાઇડ્રોજન.
तो આવી રીતે ઓક્સિજન -1 ઓઓ સિંગલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ બરાબર પેરોક્સાઇડ સ્વરૂપે છે કયા ફોર્મમાં છે પેરોક્સાઇડ અને એની પાસે બે આલ્કાઇલ છે બંને આવી રીતે મે લખી દીધા લો તો ક્યુમિનમાં જે આઇસોપ્રોપાઇલ છે એમાં આપણે જે બેન્ઝીન રિંગ પાસે કાર્બન જોડેલો છે એ જ કાર્બન પાસે એનું શું કર્યું પહેલા આપણે ઓક્સિડેશન તો ઓક્સિડેશન કરવાથી આ જે ઓ સિંગલ બોન્ડ ઓ છે અને પેરોક્સાઇડ કહેવાય તો આ મળ્યું ક્યુમિન પેરોક્સાઇડ શું મળ્યું આપણને ક્યુમિન પેરોક્સાઇડ હવે લાસ્ટમાં આપણે છેલ્લે જે જોઈએ છે ફિનોલ તો ફિનોલ માટેની પ્રિપરેશન છે ફિનોલ માટેની બનાવટ છે એટલે આપણે બેન્ઝીન રિંગ અને OH આપણને જે દેખાય છે ઇન પ્રેઝન્સ ઓફ એસિડ ડાઇલ્યુટેડ H2SO4 મંદ H2SO4 HCl અથવા એસિડ H+ લખી દેશો અહીંયા તો બેન્ઝીન રિંગ પર OH ઇટ મીન્સ આપણને મળી ગયું ફિનોલ આ ફિનોલની પ્રિપરેશન બનાવટને કહેવામાં આવે છે ક્યુમિન એ સિવાય બાકી રહ્યું લખી દો અહીંયા તો CH3COCH3 તો આ થઈ ગઈ ક્યુમિન રિએક્શન કોલ્બે રિએક્શન તો કોલ્બે રિએક્શન કોની રિએક્શન છે તો કોલ્બે રિએક્શન ફિનોલની રિએક્શન છે એરોમેટિક આલ્કોહોલ આ ફિનોલમાંથી સેલિસિલિક એસિડ જે બનાવવા માટે રિએક્શન છે એને કોલ્બે રિએક્શન કહેવાય તો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ શું બોલા છે એનો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એકદમ સિમ્પલ છે ભાઈ જે છે ડિસ્કનેક્ટ કરો તોડી નાખો તો અહીંયાથી આ જે છે આપેલું છે એ સિવાયનું મેં તોડી નાખ્યું તો અહીંયા કોણ છે સી ડબલ ઓ અને H તો અહીંયા પાછો આવી જશે એટલે અહીંયા C6H5 તો એ પ્રમાણે H અહીંયા હશે તો બાકી રહ્યું ખાલી CO2 ઇટ મીન્સ ફિનોલમાં મારે શું એડ કરવાનું છે CO2 ઇટ મીન્સ હું CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસ પાસ કરીશ એટલે મને આ વસ્તુ મળશે કેમ CO2 પાસ કરીશ કેમ કે મેં અહીંયા જોયું તો મારે એ વસ્તુની જરૂર છે ચલો તો એ બાજુ આપણે હવે ફિનોલની રિએક્શન કરીશું પણ યાદ રાખજો કે ફિનોલમાં એરોમેટિક બેન્ઝીન રિંગ પર જે ગ્રુપ છે એ ગ્રુપ આપણે NaOH સોડિયમ વડે એડ થયેલ છે તો આપણે એવું યાદ રાખીશું કે પહેલા જે રાજા બનાવ્યો કોને OH ને તો સોડિયમ બરાબર તો અહીંયા એ કોને યાદ કરશે પહેલા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એડ કરીશું અને બેન્ઝીન રિંગ પર આપણું જે છે અહીંયા OH અને H બોન્ડ બ્રેક થઈ જાય બેઝ અને એસિડિક નેચર એસિડિક સ્વભાવ અને બેઝિક તો શું બનશે ONa સોડિયમ ફિનોક્સાઇડ OH અને H રિમૂવ થઈ જશે ONa સોડિયમ ફિનોક્સાઇડ હવે આપણે જેની જરૂર છે કાર્બન ડાયોક્સાઇડ ગેસ વાયુ પસાર કરીશું તો અહીંયા ઇલેક્ટ્રોન દાતા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે કોણ ઓક્સિજન એટલે ઓર્થો અને પેરા પર રિએક્શન આપે ઓર્થો પેરા ઓર્થો તો ઓર્થો પર CO2 જોડે જાય અહીંયા H હશે એ COOH અને ઉપર છે સોડિયમ ફિનોક્સાઇડ તો આ કાર્બોક્સિલિક એસિડ ફાઇનલી છેલ્લે આપણે NA જોઈએ છે બરાબર NA રિમૂવ કરીને H ની જરૂર છે એટલે એસિડિક કન્ડિશન H+ તો અહીંયા શું થઈ જશે NA રિમૂવ થઈ જશે અને કોઈ H+ એસિડિક OH ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ તમે આ સ્ટેપ ના લખો એ ડાયરેક્ટ આમાં H+ લખી દો તો પણ ચાલશે પછી જે રિમર્ટિમાન તો રિમર્ટિમાન રિએક્શન સાના માને છે રિમર્ટિમાન રિએક્શન તો ફિનોલ ની રિએક્શન છે ફિનોલ ની રિએક્શન માંથી સેલિસાલ્ડિહાઇડ શું મળે છે સેલિસાલ્ડિહાઇડ એટલે ફિનોલ માંથી આપણે સેલિસિલિક એસિડ બનાવ્યું ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને સેલિસાલ્ડિહાઇડ રિમર્ટિમાન એ બેન્ઝીન રિંગ પર આલ્ડિહાઇડ ગ્રુપ બરાબર તો બેન્ઝાલ્ડિહાઇડ ખાલી ડિફરન્સ તફાવત ખાલી શોધો એટલે કહાની પૂરી થઈ જાય કોની જરૂર છે અહીંયા સી એચ તો અહીંયા આપણે લઈ લઈએ અહીંયા હશે અને એક ઓક્સિજન તો કાર્બન અને ઓક્સિજન ની જરૂર છે તો કાર્બન એડ કરવો હશે તો કાર્બાઇલ અમાઇન એટલે કાર્બાઇલ રિએક્શન સોરી કાર્બાઇલેશન રિએક્શન કાર્બન એડ કરવાનું છે એવું વિચાર બરાબર કાર્બાઇલ અમાઇનમાં આપણે આગળ ભણીશું તો કાર્બન એડ કરવો છે મારે તો આમાં હું કયો રિએજન્ટ એડ કરીશ તો જ્યારે જ્યારે આવું કરવાનું થાય ધ્યાન રાખજો ફિનોલ લીધું મેં કોને યાદ કરવો પડે પહેલા NaOH NaOH એડ કરવાથી શું મળશે પહેલા સોડિયમ ફિનોક્સાઇડ શું મળશે સોડિયમ ફિનોક્સાઇડ તો આ સોડિયમ ફિનોક્સાઇડ મળી ગયા પછી આમાં રિએજન્ટ કાર્બન માટે એડ કરીશું ક્લોરોફોર્મ અને KOH તો ક્લોરોફોર્મ એડ કર્યું મેં ક્લોરોફોર્મ CHCl3 તો આમાંથી ઓર્થો પોઝિશન પરથી H અને Cl એટલે માઇનસ HCl રિમૂવ થઈ જાય તો કોણ જોડે જશે ઓર્થો પોઝિશન પર બેન્ઝીન પર ONa અને આ સાઈડ આવશે CHCl2 શું આવશે CHCl2 કોની જરૂર છે ધ્યાનમાં રાખો તમે ખાલી ડિફરન્સ જુઓ રિમર્ટિમાન રિએક્શન ફિનોલ ની રિએક્શન છે સેલિસાલ્ડિહાઇડ બને છે સેલિસાલ્ડિહાઇડ બનાવવા માટે CHO તો આવી રીતે CH હવે જરૂર છે ઓક્સિજન ની તો વોટર એડ કરીશું પાણી તો પાણી એડ કરીશું ઓક્સિજન માટે તો 2H અને Cl એટલે 2 મોલ્સ ઓફ HCl રિમૂવ થઈ જશે અને મળ્યું આપણે એસિડ ની પ્રેઝન્સ માં એસિડ રાખી દઈએ તો ONa છે ત્યાં શું મળી જશે OH એસિડિક કન્ડિશન અને અહીંયા મળી જશે CHO સેલિસાલ્ડિહાઇડ શું મળશે આપણને સેલિસાલ્ડિહાઇડ તો આ રિએક્શન સેલિસાલ્ડિહાઇડ રિએક્શન એ આપણી રિમર્ટિમાન રિએક્શન છે અને સેલિસિલિક એસિડ ની પ્રિપરેશન અને કોલ્બે રિએક્શન છે આ બંને ખાસ ધ્યાન રાખવું અને મોસ્ટ એમ્પી તરીકે ગણવામાં આવે છે પૂછાય એવું જરૂરી નથી પણ એ સિવાય ઘણી બધી રિએક્શન છે પણ આ ખાસ ધ્યાન રાખજો ફિનોલ માંથી સેલિસિલિક એસિડ ફિનોલ માંથી સેલિસાલ્ડિહાઇડ ખાલી ડિફરન્સ જોઈ અને ફટાક દઈને લખી શકાય વિલિયમસન મેં જો વિલિયમસન સિન્થેસિસ નામ છે વિલિયમસન સંશ્લેષણ
મેં નામ લખી દીધું વિલિયમસન ઇથર સિન્થેસિસ, વિલિયમસન ઇથર સંશ્લેષણ, એટલે ઇથર ની બનાવટ માટે વપરાય છે, પ્રિપરેશન ઓફ ઇથર, પ્રિપરેશન ઓફ ઇથર, ઇથર લખી દો, પ્રિપરેશન ઓફ ઇથર એટલે આર ઓ આર, ઓક્સિજન ને આજુબાજુ બે અલ્કાઇલ ગ્રુપ હશે તો ઇથર ની પ્રિપરેશન માટેની જે રિએક્શન છે એને કહેવાય વિલિયમસન. શું કહેવાય એને? વિલિયમસન. તો અહીંયા જે બનાવવાનું કીધું છે એને આપણે ગમે તે બાજુ તોડી નાખીએ, એવું તોડીશું કે જેવું કરીને જોડી શકાય. તો ગમે તે બાજુથી જોડું તો અહીંયા કોની જરૂર છે? અલ્કાઇલ. અલ્કાઇલ સામાથી મળે? અલ્કાઇલ હેલાઇડ. સામાથી મળશે? અલ્કાઇલ હેલાઇડ. આ બંધ તોડીશું તો ઓક્સિજન પર કયો ચાર્જ આવશે? ઓલવેઝ નેગેટિવ. તો આ નેગેટિવ જોડે કોણ જોડેલું હશે? પોઝિટિવ. તો પોઝિટિવ કોણ છે? તો મેં કીધું હતું સોડિયમ ધડાકા ભડાકા વાળી મેટર, આર ઓ એન એ, સોડિયમ આલ્કોક્સાઇડ. શું મળશે? સોડિયમ આલ્કોક્સાઇડ. અને અલ્કાઇલ હેલાઇડ જોડે રિએક્શન કરીશું. ફરી એકવાર, જે વસ્તુ બનાવી છે એ વસ્તુને તોડો, તોડો એવું કે જેવું જોડાય. ઇથર છે બંધ તોડ્યો, અલ્કાઇલ હેલાઇડમાંથી અલ્કાઇલ મળશે, અને જે ઓક્સિજન છે માઇનસ એમ જોડાય. કોણ જોડાય કીધું? આગળ લેક્ચર ભણ્યા આમાં તમને સમજાવશે. સોડિયમ, તો સોડિયમ આલ્કોક્સાઇડ અને અલ્કાઇલ હેલાઇડ, તો શું મળશે આમાં? નેગેટિવ પોઝિટિવ ચાર્જ. અહીંયા સોડિયમ પોઝિટિવ, અહીંયા નેગેટિવ, તો ઓ નેગેટિવ પાસે અલ્કાઇલ આવશે, આર ઓ આર. તો આ થઈ ગયું તમારું ઇથરની પ્રિપરેશન. તમને એવું કહેવામાં આવે કે ડાય મિથાઇલ ઇથાઇલ બનાવો, પ્રિપરેશન ઓફ ડાય મિથાઇલ ઇથર. કઈ કરવાનું નહીં, બંધ તોડી નાખો. મિથાઇલ જરૂર છે તો મિથાઇલ ક્લોરાઇડ લઈ લો, અહીંયા જે ઓ છે એને જોડ દો, તો સોડિયમ મિથોક્સાઇડ અને મિથાઇલ ક્લોરાઇડ. હવે આવી જ રીતે પ્રિપરેશન ખાસ તમને પૂછાય એનિસોલ. એનિસોલ એટલે બેન્ઝિન રિંગ પર ઓ સી એસ થ્રી, મિથોક્સી બેન્ઝિન. તો એનિસોલમાં શું કરવાનું? આ બંધ તોડી નાખો, મિથાઇલ લઈ લો, સોડિયમ જોડ દો, સોડિયમ મિથોક્સાઇડ. ચલો ક્લિયર. તો આ થઈ આપણી રિએક્શન 12 નંબરની રિએક્શન, વિલિયમસન સંશ્લેષણ, વિલિયમસન સિન્થેસિસ. ચલો નોટ અને પેન લઈને બરાબર લખતા રહેજો. નેક્સ્ટ હવે એના પછી આગળ રિએક્શન જોઈએ. 13 નંબર રિએક્શન, રોઝનમુન્ડ. તો રોઝનમુન્ડ રિએક્શન શાના માટે છે? તો અહીંયા જે ત્રણે ત્રણ રિએક્શન લખી છે, રોઝનમુન્ડ, સ્ટીફન અને ઇટાર, આ બધી આલ્ડીહાઇડની પ્રિપરેશન છે. તો પ્રિપરેશન ઓફ આલ્ડીહાઇડ, આ બધું આલ્ડીહાઇડ માટે વપરાય છે. તો મારે આલ્ડીહાઇડમાં એરોમેટિક આલ્ડીહાઇડ બનાવવું હોય, ઇટ મીન્સ બેન્ઝાલ્ડીહાઇડ, પ્રિપરેશન ઓફ બેન્ઝાલ્ડીહાઇડ. મારે બેન્ઝાલ્ડિહાઇડ બનાવવું છે રોઝનમુન્ડ રિએક્શન વડે. તો રોઝનમુન્ડમાં શું લેવાનું? અસાઇલ ક્લોરાઇડ, આરાઇલ. જો અસાઇલ ક્લોરાઇડ તરીકે મેં શું લીધું અહીંયા? એઆર સીઓસીએલ, આરાઇલ ક્લોરાઇડ. અહીંયા ધ્યાન, તો બેન્ઝીન પર સીઓસીએલ છે. તમને આવી રીતે ડાયરેક્ટ રિએક્શન પૂછે રોઝનમુન્ડ, અને આમાંથી તમારે શું લાવવું છે? બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન પર શું આવશે અહીંયા? સી એચ ઓ. તો બેન્ઝીન પર સી એચ ઓ બરાબર. ખાલી ડિફરન્સ જો બંનેમાં શું ડિફરન્સ છે. તો અહીંયા મારે શું કરવાનું છે? જો તો સીએલ કોઈ જરૂર નથી, સીએલ ને રિમૂવ કરવાનું છે અને ખાલી એક હાઇડ્રોજન એડ કરવાનો છે. એટલે હાઇડ્રોજન એડ કરવાનું રિડક્શન કહેવાય. તો મેં એચ ટુ લઈ લીધું અહીંયા, રિડ્યુસિંગ એજન્ટ, રિડક્શન કરતા તરીકે કે જેનું ઓક્સિડેશન થાય મેટલ બરાબર. એમાં પેલેડિયમ મેટલ પીડી અને બેરિયમ સલ્ફેટ સોલ્યુશન BaSO4. તો એચ ટુ રિડક્શન કરવાનું છે. ખાલી ડિફરન્સ જોઈને જ ખબર પડે કે રોઝનમુન્ડ કોના માટેની રિએક્શન છે? બેન્ઝાલ્ડિહાઇડ. આપણે એરાઇલ ક્લોરાઇડ લઈ લીધું અહીંયા, અહીંયા ખાલી જોઈએ તો આમાં સી ડબલ બોન્ડ ઓ એચ એટલે બેન્ઝાલ્ડિહાઇડ છે. મારે ખાલી સીએલ ને કાઢીને એચ એડ કરવો છે, એચ માટે મારે રિડક્શન કરવું પડે. તો રિડ્યુસિંગ એજન્ટ તરીકે મેટલ, પેલેડિયમ મેટલ લીધી. ચલો સ્ટીફન રિએક્શન જે છે એ પણ આપણી આલ્ડિહાઇડની પ્રિપરેશન છે. બેન્ઝીન પર સી ડબલ, સોરી, આલ્ડિહાઇડ એટલે આર સી એચ ઓ બરાબર. હવે સામાથી બનાવવાનું છે તો સાયનાઇડ ઓર નાઇટ્રાઇલ, સી એન આર સી ટ્રિપલ બોન્ડ એન. તો આ સાયનાઇડ ઓર નાઇટ્રાઇલ જે રિએક્શન છે એમાંથી આપણે શું બનાવીશું? આલ્ડિહાઇડ. તો આ બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો બંનેમાં ખાલી ડિફરન્સ જુઓ કે આર સી ટ્રિપલ બોન્ડ એન છે, આમાંથી મારે આર સી ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ એચ. તો એન ની જરૂર નથી, નાઇટ્રોજન ને તોડી નાખો, ત્રણ બંધ આપણે કાઢવાના છે. ત્રણ બંધ કાઢ્યા પછી અહીંયા એક ડબલ બોન્ડ ઓમાં કોણ એડ કરવાનું? ઓક્સિજન. અને એક કોણ એડ કરવાનું છે? હાઇડ્રોજન. હવે જે મર્જોડ કનેક્ટેડ છે અને રિએક્શન જોઈને સમજે છે એને ખાલી સમજવાનું કે જ્યારે જ્યારે આપણે નાઇટ્રોજનના બોન્ડ બ્રેક કરીશું, જ્યારે જ્યારે આપણે નાઇટ્રોજનના બોન્ડ બ્રેક કરીશું ત્યારે જેટલા બોન્ડ બ્રેક કરીશું એટલા નાઇટ્રોજનને આપણે હાઇડ્રોજન આપીને છોડવાના. શું આપીને છોડવાના? હાઇડ્રોજન. તો ચલો આમાં મારે શું આપીને છોડવાનું છે? આને હાઇડ્રોજન. તો કેટલા હાઇડ્રોજન મળશે આને? ત્રણ. તો નાઇટ્રોજનને ત્રણ હાઇડ્રોજન મળશે અને એક હાઇડ્રોજન આપણે અહીંયા જોઈએ છે. તો ટોટલ કેટલા હાઇડ્રોજન જોઈએ છે? ચાર. તો ટોટલ હાઇડ્રોજનની જરૂર છે ચાર. સમજો બરાબર. અથવા ડાયરેક્ટ અહીંયા વિચારો કે અહીંયા એક એચ ની જરૂર છે અને એક ઓ ની જરૂર છે. ચલો એચ ની જરૂર છે, સાયનાઇડ માંથી આપણે આલ્ડિહાઇડ લાવવા માટે અહીંયા એચ ની જરૂર છે અને ઓ ની જરૂર છે. તો શું કરીશું? એચ માટે પહેલા રિડક્શન કરીશું. તો ચલો આર સી ટ્રિપલ બોન્ડ એન રિડક્શન માટે રિડ્યુસિંગ એજન્ટ તરીકે શું લેશું? સ્ટીફનમાં SnCl2 અને HCl, SnCl2 અને HCl. તો બંનેમાંથી એક જ એચ ની જરૂર છે, એક જ બંધ તોડીશું અને બંનેમાં એક એક એચ જોડી દઈશું. તો આર સી એચ ડબલ બોન્ડ એન એચ. તો આ ઇન અને અમાઇન, તો થઈ ગયું ઇમાઇન. તો ઇમાઇન પ્રોડક્ટ મળે છે આપણને.
नाइट्रोजन पास जितना बंद तोड़ो एटला एच आवशे तो केटला हाइड्रोजन बंद तोड़ीशु बे अहींया तो बे हाइड्रोजन आने अने अहींया ऑक्सिजन એટલે જરૂર કોની છે પાણી વોટર તો H2O એડ કરીશું તો RCHO પ્લસ શું મળશે NH3 ક્લિયર તો આ થઈ ગયું તમારું સાયનાઇડ ઓર નાઇટ્રાઇલ માંથી આલ્ડિહાઇડ કઈ સમજવાની જરૂર નથી RC ટ્રિપલ બોન્ડ N છે મારે જરૂર છે O અને H H માટે રિડક્શન કર્યું એટલે H એડ કર્યો અને પછી ઓક્સિજન માટે પાણી ઉમેર્યું આલ્ડિહાઇડ બની ગયું સ્ટીફન રિએક્શન છે ઇટાર્ડ રિએક્શન એ પણ એરોમેટિક આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ ની પ્રિપરેશન છે સામાંથી બેન્ઝાલ્ડિહાઇડ છે સમજવું જરૂરી છે મિથાઇલ બેન્ઝીન ટોલ્યુઇન મિથાઇલ બેન્ઝીન ટોલ્યુઇન માંથી મારે જ્યારે આ આલ્ડિહાઇડ એરોમેટિક આલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ લાવો હોય તો એ રિએક્શન નું નામ છે ઇટાર્ડ ઇટાર્ડ સ્ટીફન રોઝનમુન્ડ આલ્ડિહાઇડ ની બનાવટો છે પ્રિપરેશન ઓફ આલ્ડિહાઇડ તો ઇટાર્ડ માં રિએજન્ટ શું લેવાનું છે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 શું લેશું આપણે CrO2Cl2 કાર્બન ડાયસલ્ફાઇડ ઇન પ્રેઝન્સ ઓફ એસિડ અથવા પાણી H2O એડ કરીશ એટલે મારે ડાયરેક્ટ મિથાઇલ બેન્ઝીન માંથી બેન્ઝાલ્ડિહાઇડ મળશે આ રિએક્શન ને ઇટાર્ડ રિએક્શન કહેવામાં આવે છે તો આ થઈ આપણી 15 એટલે કે 15 પ્રક્રિયાઓ 15 રિએક્શન થઈ ગઈ હવે નેક્સ્ટ 15 રિએક્શન આના પછીના નેક્સ્ટ વિડીયો ની અંદર મૂકવામાં આવશે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ શાંતિથી વ્યવસ્થિત રીતે જોઈ અને લખી અને ફટાફટ રિવાઇઝ કરી દેજો ચલો ડન મળીએ જય